हेलो विद्यार्थी मित्रों, आज आप यूनिट वन एक्टिविटी नंबर 13 जेमा लखेलू है प्रोजेक्ट पर तेना विषे आप समझीशू अने लखीशू। लास्ट बदा वीडियो नी अंदर आप एक्टिविटी नंबर 12 सुधी पूर्ण करी हतु अने वाक्य ने एवी रीते बॉक्स नी अंदर केवी रीते लखू ते आपणे समझ्या हता। हवे यूनिट वन नी जे लास्ट एक्टिविटी छे प्रोजेक्ट पर तेना विषे आपणे शीखीए। सूचना छे के धोरण 5-8 ना गुजराती सामाजिक विज्ञान विज्ञान टेक्नोलॉजी ना पाठ्यपुस्तकमांथी गुजरात भारतमां थई गयेली महान विभूतिओ विषे माहिती मेळवो, तेमना फोटा ચોંટાડી ને દરેક વિશે 2-3 વાક્ય લખો। તો અહીં આપણે કોઈ પણ ફિલ્ડ એટલે કોઈ પણ ક્ષેત્ર સાથે જોડાયેલી કોઈ ખ્યાતનામ જે આપણે કહી શકાય વ્યક્તિ છે તેના વિશે આપણે 2 વાક્ય લખવાના છે। તો અહીંયા ઉદાહરણ તરીકે ગાંધીજીનું અહીંયા ચિત્ર લગાવી અને એમના વિશે લખેલું છે કે ગાંધીજી વોઝ બોર્ન એટ પોરબંદર। ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો। હી વોઝ અ ફ્રીડમ ફાઈટર, તે સ્વાતંત્ર્ય સેનાની, ફ્રીડમ એટલે કે સ્વાતંત્ર્ય એટલે અથવા તો આઝાદી, અને ફાઈટર એટલે કે સૈન્યમાં લડતા હોય તે લડવૈયા, એટલે લડવૈયાનો અર્થ કે જે હથિયાર લઈને લડે તે જ નહીં, પરંતુ તેમણે આપણને ખ્યાલ છે કે અહિંસાની પણ લડાઈ કરેલી હતી કે જેની અંદર તેણે કોઈ પણ હથિયાર ઉઠાવ્યા વગર આઝાદીની લડતમાં ભાગ આપેલો હતો, તો તે પણ ફ્રીડમ ફાઈટર જ કહેવાશે। હવે તમે જોઈ શકો કે આની નીચે ખાલી આવા બોક્સ આપેલા છે 1, 2, 3 અને સામે 2 એટલે કે ટોટલ 5। તો આપણે હવે આ 5 ખાનાની અંદર આપણા ભારત દેશને અંદર થઈ ગયેલા કોઈ પણ ખ્યાતનામ જે વ્યક્તિ છે તેના આપણે ચિત્ર લગાવવાના છે અને તેના વિશે 2 વાક્ય લખવાના છે। તો અત્યારના ચોપડીની અંદર આ એક્ટિવિટી છે તે મેં કરેલી નથી, પરંતુ સ્વાધ્યાય પોથીની અંદર મેં જે એક્ટિવિટી આજ સેમ ટુ સેમ લખેલી છે તે હું તમને વાંચી સંભળાવું છું, અને વોટ્સએપની અંદર હું તમને આ બધા જ જે વાક્યો છે તે લખી અને કઈ કઈ વ્યક્તિના તમારે ફોટોસ આ ચોપડીની અંદર લગાવવાના છે હું તમને આમાં સમજાવી દઈશ, બરાબર। અત્યારે આપણે સ્વાધ્યાય પોથી લેવાની અથવા તો લખવાની કોઈ જરૂર નથી, આ સ્વાધ્યાય પોથીમાં લખેલું છે એટલે હું તમને સમજાવી રહી છું। આની અંદર પણ 5 ખાના આપેલા છે એટલે આપણે 5 વ્યક્તિઓ વિશે જ લખવાનું છે, તો મેં ગાંધીજી સિવાયના જે 5 વ્યક્તિ છે તે આ રીતે સિલેક્ટ કરેલા છે। પહેલું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ, બીજું છે સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ, રાણી એ લક્ષ્મીબાઈ અને એપીજે કલામ એટલે કે અબ્દુલ કલામ। તો આ 5 વ્યક્તિઓ વિશે આપણે હું અહીંયા આ વાક્ય છે તમને વાંચી અને સમજાવું છું, અને ત્યારબાદ વોટ્સએપની અંદર હું આ 5-5 વ્યક્તિઓનું આ જે લખેલું જે કન્ટેન્ટ છે હું તમને પોસ્ટ કરી દઈશ, તો તમારે વોટ્સએપમાંથી તે કન્ટેન્ટ જોઈ અને તમારી ચોપડીની અંદર અથવા તો તમારા નોટ અથવા ચોપડામાં તમે અલગથી CW બનાવેલી હોય તો એમાં પણ ચોંટાડીને તમે લખી શકો છો। સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર પટેલ વોઝ બોર્ન ઇન કરમસદ, તો કરમસદ નામનું એક ગામ છે તેની અંદર તેમનો જન્મ થયો હતો। હી વોઝ અ ફ્રીડમ ફાઈટર, તે સ્વાતંત્ર્ય સેનાની એટલે કે આઝાદીના લડવૈયા હતા। બીજું નામ છે સુભાષ ચંદ્ર બોઝ, હી વોઝ બોર્ન ઇન કટક, કટક નામનું પણ એક શહેરનું નામ છે ત્યાં તેનો જન્મ થયો હતો। હી લેડ ધ ઇન્ડિયન નેશનલ આર્મી, આઝાદ હિન્દ ફોજ એવી તેની જે આર્મી હતી એનું તેણે નામ પાડેલું હતું, અને તેણે એનું નેતૃત્વ એટલે કે એનું લીડ તેની જે આખી આર્મી બનાવેલી હતી ફોજ બનાવેલી હતી તેના તે લીડ અથવા તો લીડર હતા, તો એ નામ હતું આઝાદ હિન્દ ફોજ, ઇન્ડિયન નેશનલ આર્મી। ત્રીજું નામ છે સ્વામી વિવેકાનંદ, હી વોઝ બોર્ન ઇન કોલકાતા, કોલકાતાની અંદર તેનો જન્મ થયો હતો। હી વોઝ એન ઇન્ટલેક્ચ્યુઅલ રિલિજિયસ પર્સન, અને તે એકદમ
बुद्धिशाड़ी अने साथे साथे धार्मिक व्यक्ति हता। राणी लक्ष्मीबाई, शी वॉज बोर्न इन सतारा महाराष्ट्र। महाराष्ट्र में आवेलू सतारा नामनी एक जगह है त्यां तेनो जन्म थयो हतो। शी वॉज ऑल्सो अ फ्रीडम फाइटर। स्त्री होवा छता पण शू हता, स्वातंत्र्य सेनानीनी लड़त में तेणे भाग आपेलो हतो, एटले ते पण शू हता, फ्रीडम फाइटर एटले के लड़वैया हता। अने पांचमुं नाम मैं थोड़ूक लेटेस्ट एटले के आजना जे युग जे प्रमाणेनुं अहीं नाम आपेलुं छे, एपीजे कलाम। जो कि हाल में ते हयात नथी, तेमनुं मृत्यु थई चूक्युं छे, परंतु ते आपणा भारत देशना कही शकाय एक अनफॉर्गेटेबल के जेने आपणे भूली न शकाय तेवी एक हस्ती हता। ही वॉज बोर्न इन रामेश्वरम तमिलनाडु। तमिलनाडुना रामेश्वरम गाम में तेनो जन्म थयो हतो। ही वॉज अ वेल नोन साइंटिस्ट ऑफ इंडिया। अने ते अपना भारत देशना एक समय राष्ट्रपति तो हता ज, परंतु एनी पहला ते शू हता, एक वेल नोन एटले के ख्यातनाम वैज्ञानिक हता। तो आ छे पांचे पांच नाम। तमारे आ व्यक्तिओना फोटोस छे ते शोधी अने आमा लगावाना छे। आ तो स्वाधी पोती छे, आपणे स्वाधी पोती लेवानी जरूर नथी। तमारे આપણી જે ચોપડી છે એની અંદર પણ અહીંયા ફોટોસ ચોંટાડીને લખી શકો, અથવા તો તમારા બુક અથવા ચોપડાની અંદર તમે અલગથી બનાવેલું હોય, અથવા જે બુક અથવા ચોપડાની અંદર તમે લખવાના હોય ત્યાં તમારે આવી રીતના જેટલા પણ આ ખ્યાતનામ વ્યક્તિઓના વિશે મેં તમને સમજાવ્યું તેના ફોટોસ કલેક્ટ કરી ચોંટાડી અને તેના વિશેના બબ્બે વાક્ય છે તે લખવાના છે। અને આ વાક્ય હું પોસ્ટ કરી દઈશ વોટ્સએપના ગ્રુપમાં, ત્યાંથી તમે જોઈ અને લખી શકશો। તો અહીં આપણે યુનિટ 1 છે તે પૂર્ણ થઈ છે, ત્યારબાદ યુનિટ 2 આપણે સ્ટાર્ટ કરશું। પરંતુ યુનિટ 1ની અંદર થોડુંક હજી આપણે વ્યાકરણ એટલે કે જે ગ્રામર છે તેના વિશે સમજવાનું છે, તે આના પછીના વિડીયોમાં તમને સમજાવવામાં આવશે। ત્યાં સુધી આપેલી જેટલી પણ આપણી એક્ટિવિટીઓ મેં સોલ્વ કરાવેલી છે એ બધી એક્ટિવિટી તમારે તમારી બુક નોટ અથવા ચોપડામાં લખવાની રહેશે। થેન્ક યુ।